नमस्कार विद्यार्थी मित्रों, विद्यावक्तना एरिया में अंदर छेले आपने बात करता था चैप्टर 8 में अंदर कुदरती संसाधन तोना प्रकार અને છેલ્લે આપણે આ ઉપયોગ વિશે વાત થઈ ગઈ. એમના ઉપયોગ આપણે ત્રણ જોઈ ગયા, ખોરાક તરીકે, ત્યાર પછી કાચા માલના સ્ત્રોત તરીકે અને છેલ્લો છે શક્તિ સંસાધન તરીકે. હવે આપણે આગળ જોઈએ તો આગળ છે સંસાધનના પ્રકાર. મેં આગળ વાત કરી હતી કે સંસાધનના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી સંસાધન અને બીજું માનવ સંસાધન. પરંતુ અહીંયા આપણે જે સંસાધનના પ્રકાર ભણવાના છે તે જુદા જુદા આવશે. એમાં સૌથી પહેલા જે ત્રણ પ્રકાર મુખ્ય છે સંસાધન આપેલા છે. પહેલો પ્રકાર છે માલિકીના આધારે સંસાધનનો પ્રકાર, માલિકીના આધારે. હા, બીજો પ્રકાર છે પુનઃપ્રાપ્તિના આધારે સંસાધનનો પ્રકાર અને ત્રીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનનો પ્રકાર. હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે, જો કે અત્યાર સુધી ગ્રુપની અંદર આ ચેપ્ટર માંથી મોટે ભાગે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે અથવા તો એક કે બે ગુણના પ્રશ્નો પૂછાય. લેધી પ્રશ્ન તો વિસ્તાર પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાતા નથી. જો આપણને એક કે બે ગુણમાં પ્રશ્ન પૂછાય અને એવું પૂછાય કે ભાઈ સંસાધનના પ્રકારો જણાવો, જો એમાં કઈ માહિતી ન આપેલી હોય તો આપણે આખો મૂકીને ત્રણ પ્રકાર લખવાના છે. માલિકીના આધારે, પુનઃપ્રાપ્તિના આધારે અને વિક્રમ ક્ષેત્રના આધારે સંસાધનના ત્રણ મુખ્ય પ્રકાર છે. હવે આપણે ત્રણેયના પેટા પ્રકાર વિશે વાત કરશું. એમાં પહેલો પ્રકાર છે માલિકીના આધારે સંસાધનનો પ્રકાર. માલિકીના આધારે કોને કહેવાય? કોઈ આપેલું છે એમાં પહેલો માલિકીના આધારે પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંસાધન, કે જે પોતાના પર્સનલ પોતાના જો એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય. અહીંયા એનો અર્થ આપેલો છે કે કોઈ પણ વ્યક્તિ કે પરિવારની જે સંસાધનો હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય. એક્ઝામ્પલ તરીકે જમીન, ધારો કે જમીન અથવા તો મકાન છે એ કોઈ પણ વ્યક્તિના હોય. ધારો કે આ મકાન કોનું? તો કે મારું. તો એ વ્યક્તિગત સંસાધન થયું. જમીન કોની? તો કે ભાઈ એક્સપેડિટીથી કોઈની. એ વ્યક્તિગત સંસાધન થયું. એમાં એક જ વ્યક્તિની માલિકી હોઈ શકે, બીજા કોઈ વ્યક્તિની માલિકી હોઈ શકે એટલે શબ્દ ઉપરથી ખબર પડી જાય રાષ્ટ્ર એટલે. તો ભાઈ રાષ્ટ્રીય સંસાધન એટલે કોઈ પણ દેશ કે પ્રદેશ કે જે કાંઈ પણ સંપત્તિ હોય એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. એમાં આપણું એકનું ન હોય શકે. ધારો કે આપણે વ્યક્તિગત સંસાધન આપણે કોઈને એક વ્યક્તિનું નામ આપવું થાય, સમગ્ર દેશ અથવા તો સમગ્ર પ્રદેશની જે કાંઈ પણ સંપત્તિ છે એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. એના એક્ઝામ્પલ તરીકે લશ્કર. હવે ધારો કે લશ્કર આપણે એમ કહી શકાય કે ભાઈ લશ્કર મારું? લશ્કર કોનું? દેશનું. આંતરરાષ્ટ્રીય વેપાર, એક દેશમાંથી બીજા દેશમાં થતો વેપાર એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. તો આંતરરાષ્ટ્રીય વેપાર મારો કોઈ વ્યક્તિગત વ્યક્તિનો હોતો નથી તો એને કેવી સંપત્તિ કહેવાય? રાષ્ટ્રીય સંચાલન કહેવાય. અને માલિકીના આધારે ત્રીજો પ્રકાર એમ કહેવાય કે વૈશ્વિક સંસાધન. હવે વૈશ્વિક સંસાધન એટલે શું? સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકે. એટલે તેને નામ આપેલું છે કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક જે કાંઈ પણ વસ્તુ છે જે વિશ્વના બધા દેશો સમજાની સંપદા હોય એને આપણે કેવા સંસાધન કહેવાય? તો કે વૈશ્વિક સંસાધન કહેવાય. કોઈ એક વ્યક્તિ માટે નહીં, કોઈ એક દેશ માટે નહીં, પરંતુ વિશ્વના 193 એરપોર્ટ જે કાંઈ પણ દેશ છે એ બધા દેશના લોકો એનો ઉપયોગ કરી શકે એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. સમજાઈ ગયો?
કરી દીધું. નેક્સ્ટ વિડિયાની અંદર આપણે આગળ વાત કરીશું.